નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ છ વિષય સંસ્કૃત સામયિક મૂલ્યાંકન કસોટી ઓક્ટોમ્બર બે હજાર એકવીસ કુલ ગુણ પચીસ સંપૂર્ણ પેપર સંપૂર્ણ સાચા પેપર અને સાચા સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ મિત્રો આવા વિડીયો મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન ઉપર ક્લિક કરી દો જેને કારણે જ્યારે પણ ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં સૌથી ઝડપથી મળતી રહે તમારી આજુબાજુના ધોરણ છના વિદ્યાર્થીઓને અત્યારે જ વિડીયોની લિંક શેર કરી દેજો એટલે પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે અને સમાજ વિદ્યાના પેપરનું સોલ્યુશન નીચે લિંક તમને આપેલી છે ત્યાં તમે જોઈ શકો છો તો વાત કરીશું સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક તમને આપ્યો છે આપેલા વાક્યને સુંદર અક્ષરે લખો તમને મિત્રો જે પાંચ વાક્ય આપેલા છે એ સશક શયનમ કરોતી સિંહ હસતી વાનર આગચ્છતિ શશક કિમર્થ ધાવતી અને શૃગાલ ભ્રત ધાવતું આકાશ પતતી આજે તમને જે પાંચ વાક્ય મિત્રો તમે જોઈ શકો છો એકથી પાંચ વાક્ય તમારે સુંદર અક્ષરે તમારે એકમ કસોટી નોટમાં લખી નાખવાના છે જેના તમને પાંચ ગુણ આપવામાં આવશે બરાબર પાંચ ગુણ તમને આપવામાં આવશે તો આ રીતના પાંચ સવાલ છે પ્રશ્ન નંબર બે તમને એ પછી આપેલા ચિત્ર જોઈને તેનો સંસ્કૃત શબ્દ લખો બરાબર પાંચ ચિત્ર તમને આપેલા છે એમાં પેલું જે ચિત્ર છે દીવાનું છે બરાબર બીજું ચિત્ર ટોર્ચલાઈટનું છે ત્રીજું ઘડિયાળનું છે ચોથું લોક એટલે કે તાળાનું છે અને પાંચમું વિમાનનું છે તો આને સંસ્કૃતમાં મિત્રો લખી શકાય પહેલાં પેલો જે ચિત્ર છે દીવાનું એને દીપહ કહેવાશે બીજાને કરદિપ કહેવાશે ત્રીજાને ઘટી કહેવાશે ચોથાને લાભઃ કહેવાશે અને પાંચમામાં આવશે વિમાનમાં તો આ રીતના પાંચ વાક્ય આવશે વાત કરીશું પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દોનો સંસ્કૃત શબ્દોમાં લખો બરાબર પેલું છે છત્રી બીજું તમને આપ્યું છે મોર ત્રીજું આપ્યું છે ચાવી ચોથું આપ્યું છે તમને ફૂલ અને પાંચમું તમને આપ્યું છે કીડી તો મિત્રો છત્રીને છત્રમ કહેવાશે મોરને કેવા કહેવાશે ચાવીને કુચિકા કહેવાશે ફૂલને પુષ્પમ કહેવાશે અને કીડીને કેવા કહેવાશે બરાબર છે પ્રશ્ન નંબર ચારની વાત કરીશું ઉદાહરણ મુજબ શબ્દ બનાવો ઉદાહરણ તમને આપ્યું છે કે ખેલ હતી બરાબર તો બંનેનું ખેલતું તો એ રીતના તમને પાંચ વાક્ય આપ્યા છે પેલું છે ધાવતી બીજું છે વધતી ત્રીજું આપ્યું છે આ ચોથું કરોતી અને પાંચમું હસતી તો ધાવતીનું બનશે મિત્રો ધાવતું વધતીનું બનશે વધતું આ બનશે મિત્રો આ પછી કરોતીનું બનશે કરોતું અને હસતીનું બનશે હસતું બરાબર છે ચાલો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અવશ્ય તમે વિડીયોને લાઈક કરી શકો છો શેર કરી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તમારી આજુબાજુના ધોરણ છોના વિદ્યાર્થીઓના લિંક અત્યારે શેર કરી દેજો એટલે પણ સોલ્યુશન કરી શકે આગળ લઈશું પ્રશ્ન નંબર પાંચ નીચેના ચિત્ર ગણીને સંસ્કૃત શબ્દમાં જવાબ એના લખવાના છે તમને સૌપ્રથમ પાંચ ઘડીની આકૃતિ આપેલી છે બરાબર તો એને સંસ્કૃતમાં પક્ષ કહેવાય એ રીતે તમને ચાર મિત્રો વૃક્ષની આકૃતિ આપેલી છે બરાબર જેને સંસ્કૃતમાં ચતુર્થ કહેવાય શું કહેવાય ચતુર્થ કહેવાય છે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમેનો જવાબ ત્યારબાદ તમને ત્રણ ત્રિકોણની આકૃતિ આપી છે જેને તૃતીય કેવા છે તૃતીય બરાબર છે ત્રીજું તો કે તમને ઘરની આકૃતિ આપી તો કે સાત ઘર છે બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો એને સપ્તમ કહેવાશે ત્યાર પછી ચાર નંબરની અંદર તમને બોલ પેનની આકૃતિ આપી ગણી ગણી શકીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠના નવ બરાબર તો નવમ નવમ કહેવાશે અને છેલ્લે તમને ફૂટબોલનો બોલ આપેલો છે જેની ગણશો અમે બરાબર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર તો એને કહેવામાં આવશે એકાદશ બરાબર છે તો આ રીતનું મિત્રો ધોરણ છના વિદ્યાર્થીઓનું સંસ્કૃત એકમ કસોટીનો સંપૂર્ણ સોલ્યુશન વિશે વાત જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો વિડીયો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશું વીડિયોમાં નવા પેપરના સોલ્યુશનમાં ત્યાં સુધી બધાને ગુડ બાય થેન્ક યુ